નમસ્કાર મિત્રો, હેલ્થ ટિપ્સ ગુજરાતી ચેનલમાં ફરી એકવાર આપનું સ્વાગત કરું છું. બધાને ભગવાન સ્વસ્થ રાખે એવી પ્રાર્થના સાથે મિત્રો, એક તેલ છે કે જે તેલ શરીરમાં થતા દુખાવાઓ માટે દવા કરતાં પણ રામબાણ સાબિત થાય છે, અને એ તેલ છે એની માલિશ કરવાથી મિત્રો દુખાવો છે ને, પછી એ વાનો દુખાવો હોય, વાયુનો દુખાવો હોય તો પણ મટી શકે, અને ખાસ તો સ્નાયુ ખેંચાવાથી ઘણી વખત એવું થાય કે કંઈક વજનદાર વસ્તુ ઊંચકી હોય અથવા તો કંઈક એવું કામ કર્યું હોય કે જેનાથી હાથ કે પગ કે કોઈ અંગના સ્નાયુ ખેંચાઈ જાય, એમ કહીએ કે રગ ખેંચાઈ ગઈ છે અથવા રગ ચડી ગઈ છે અથવા સ્નાયુ ખેંચાઈ ગયા, તો સ્નાયુ ખેંચાવાથી જે દુખાવો થાય ને એમાં ખૂબ સારું પરિણામ મળશે, ખૂબ રાહત થઈ જશે. કેમકે આ તેલ જે તમને બતાવું છું કઈ રીતે મેં તેલ બનાવ્યું છે, આ તેલનો મેં મારી માટે મારા પોતાના માટે જ ઉપયોગ કર્યો છે. જે દુખાવો થતો હોય છે ને ખાસ તો સ્નાયુના ખેંચાવાથી, તો આ દુખાવામાં ખૂબ જ રાહત થઈ જશે મિત્રો, દુખાવો હળવો ફૂલ થઈ જશે. કેમકે ઘણી બધી એવી સમસ્યા હોય છે કે જેમાં દવા કરતાં આવા દેશી ઉપચાર છે એ જ વધારે કામ આપતા હોય છે. પેન કિલર ને એવી દવા લેવાથી અમુક સમય પૂરતા દુખાવો મટી શકે, પણ સ્નાયુ ખેંચાવાથી દુખાવો થયો હોય તો આ જે તેલ છે એ તેલની માલિશ કરવાથી ખૂબ જ વધારે ફાયદો થાય છે મિત્રો, અને મેં પોતે એનો પ્રયોગ કરેલો છે. બતાવું તમને કઈ રીતે તેલ બનાવવાનું અને કઈ રીતે એનો પ્રયોગ કરવાનો. રાત્રે સુતી વખતે તેલ છે ને એનાથી માલિશ કરવાની છે 2-5 મિનિટ સુધી, અને આ માલિશ કરવાથી દુખાવામાં જબરજસ્ત પરિણામ મળશે. મિત્રો, જે દુખાવાનું તેલ બનાવવાનું છે તો એની માટે આ રીતે એક વાસણમાં નાની તે પેલી જેવું લેવાનું છે, અને એની અંદર સૌથી પહેલાં મિત્રો સરસવનું તેલ નાખવાનું છે. તેલ કેટલું લેવાનું છે તો મેં અત્યારે અહીંયા 3-4 ચમચી જેટલું તેલ લીધું છે. સરસવનું તેલ છે ને એ ઉષ્ણ છે, અને દુખાવાઓ માટે સરસવનું તેલ છે એ વધારે સારું પરિણામ આપે છે. સરસવનું તેલ આ રીતે લઈ અને પછી મિત્રો સૌથી પહેલાં આ તેલ છે ને એ ગરમ કરવા મૂકવાનું છે. ગરમ કરતી વખતે પહેલાં તો 2 લસણની કળી લઈ લેવાની છે, એને ફોતરા કાઢી અને આ રીતની મીડિયમ સાઇઝની નાની એવી લસણની 2 કળી લઈ અને પછી એક કળીનો એમાં ઉપયોગ કરવાનો છે. લસણનો તેલ છે ગરમ થવા લાગે ને પછી આ લસણની કળીના એકદમ નાના નાના ટુકડા કરી લેવાના છે, અને આ જે ટુકડા છે ને આ ટુકડાને પણ આ તેલની અંદર નાખવાના છે. તેલ એમ થાય કે ગરમ થવા માંડ્યું છે એટલે પછી લસણ નાખવાનું છે. લસણ નાખવાથી મિત્રો સાંધાના અને ખાસ કરીને સ્નાયુ ખેંચાવાથી કે એવા દુખાવા હોય ને તો એમાં સારું પરિણામ મળે છે. ત્યાર પછી 1/2 ચમચી જેટલા મેથી દાણા નાખવાના છે. મેથી દાણાને મિત્રો અહીંયા મેં ધોઈ અને પછી નાખ્યા છે એટલે ભીના જેવા લાગે છે. મેથી દાણા છે ને એ કુદરતી પેન કિલરનું કામ કરશે, એટલે આ રીતે મેથી દાણા અને લસણ 2 વસ્તુ નાખી અને પછી આ તેલ છે ને એને પાકવા દેવાનું છે, પકવવાનું છે. જુઓ મિત્રો, લસણ અને મેથી દાણા જે છે એ બ્રાઉન જેવા કલરના, કાળા જેવા કલરના થવા લાગે ને ત્યાં સુધી આ તેલ છે એને પાકવા દેવાનું છે, અને ખાસ એ જ યાદ રાખવાનું એકદમ ધીમા તાપે પકવવાનું છે, વધારે હશે એ તાપ કરવાનો નથી. આ રીતે મિત્રો જુઓ, બ્લેક જેવા કલરના, બ્રાઉનથી બ્લેક જેવા થઈ ગયા છે લસણ અને મેથી દાણા. આ રીતે બ્લેક જેવા કલરના થવા લાગે ને ત્યાં સુધી ગરમ કરવાનું છે. પછી ગેસ બંધ કરી અને પછી આ જે છે વાસણ એને ચૂલા ઉપરથી નીચે ઉતારીએ, પછી 1 કપૂરની ટીકડી લઈ અને આ રીતે ભૂકો કરી અને આ તેલની અંદર નાખી દેવાનું છે. કપૂરનો ભૂકો કરીને નાખવાનું છે એટલે ખૂબ ઝડપથી એ ઓગળી જશે તેલની અંદર. અને કપૂરનો ભૂકો નાખ્યા પછી આ તેલ છે ને આને થોડી વાર માટે મિત્રો ઢાંકીને રાખી દેવાનું છે. કપૂર છે આ રીતે મિક્સ થઈ જાય ને એટલે સહેજ હલાવ્યા પછી આની અંદર, આની ઉપર કોઈ વાસણ છે એ ઢાંકી અને રાખવાનું છે. 15 મિનિટ ઢાંક્યા પછી આ તેલ છે એનો ઉપયોગ કરી શકાય છે.